હેલો એવરીવન, સ્ટડી બડીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જોશું ગુજરાતી સાહિત્યનો ભાગ છઠ્ઠો. તો ચલો જોઈએ. વસંત વિલાસ કૃતિનું સાહિત્યિક સ્વરૂપ જણાવો. તેનું સાહિત્યિક સ્વરૂપ શું? ખંડ કાવ્ય તો નથી, આખ્યાન કાવ્ય બી નથી, કરુણા પ્રશસ્તિ બી નથી, ફાગુ ઋતુ કાવ્ય છે. ઠીક છે. નીચેનામાંથી નરસિંહ મહેતાની આત્મકથાત્મક કૃતિ કઈ છે? તો પેલો જ આન્સર આપી દીધો છે, શામળદાસનો વિવાહ. કડો ભાંગે રજડે દીકરી, માં વિનાની એવી દીકરી. આ ઉક્તિ પ્રેમાનંદના કયા આખ્યાન કાવ્ય સાથે સંકળાયેલી છે? તો અભિમન્યુ આખ્યાન, ના. નળાખ્યાન, ના. આબી નથી, આબી નથી. મામેરું. શું આવશે? મામેરું. નીચેનામાંથી કઈ કૃતિ પ્રેમાનંદની રચેલી નથી? તો રણ યજ્ઞ એમને રચેલી છે. આવશે બીબી, આવશે સીબી, બીબી આવશે. આન્સર શું આવશે? ડી. જટાયુ એમને રચેલી નથી. કચોડાનો ગરબો તથા કડીકારનો ગરબો લખનાર કવિનું નામ જણાવો. ભોજા ભગત નથી લખ્યો. કોને લખ્યો છે? વલ્લભ મેવાડો. મોસ્ટલી ગરબાનું આવે એટલે કોણ આવશે? વલ્લભ મેવાડો. હવે મેં તમને પહેલા જ કીધું હતું, થોડાક એડવાન્સ લેવલના અમુક ક્વેશ્ચન છે જે હાલ ફિલહાલ તો આ ટાઈપનું નથી પૂછાતું, 50% જેવું પૂછાઈ ગયા. તો આ ટાઈપનું ભવિષ્યમાં પૂછાઈ શકે છે. તો એમાંનો એક ક્વેશ્ચન છે, કાળક્રમની દ્રષ્ટિએ નીચેનામાંથી સર્વથા સુસંગત વિગત જૂથ કયું છે? તો રણમન છંદ, પછી સુદામા ચરિત્ર, અખે ગીતા, રસિક વલ્લભ. તો ઠીક છે, આ પ્રમાણે જ છે, તમારે એ પ્રમાણે સિક્વન્સમાં જોવું પડે. ચલો, નીચેનામાંથી બે વાક્યોથી બનેલું કયું વિગત જૂથ પૂરેપૂરું સાચું નથી? જો નથી, નથી શબ્દ જોતો રહેવો પડે. જો ઉમાશંકર જોશી સંસ્કૃતિ પુરુષ હતા અને તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર બી એનાયત થયો હતો, તો એ સાચું છે. બી છે, સુંદરમ ગાંધીયુગના કવિ હતા. હા, ગાંધીયુગના કવિ હતા. એમને ગરીબોના ગીતોની રચના કરેલી છે. તો હા, બી સાચું છે. પછી છે, નર્મદને અરવા ચિહ્નોમાં આદ્યનું બિરુદ મળેલું, તેમને ગુજરાતીમાં ખંડ કાવ્યનો પ્રારંભ કરેલો, ના. બક્કર ઠાકોર વિચાર પ્રધાન કવિતાના હિમાયતી હતા, એમણે ઉત્તમ સોનેટ રચ્યા છે. હા, બક્કર ઠાકોર તો હતા તેમના. એટલે આન્સર શું આવી જશે? સી. જોઈએ આગળ. નીચેનામાંથી કાળક્રમની દ્રષ્ટિએ કયું વિગત જૂથ ઉચિત છે? આગળ થોડું એડવાન્સ લેવલ છે. આન્સર શું આવી જશે? બી. પેલા એથી કરણ ગેલો, પછી સરસ્વતી ચંદ્ર, ગુજરાતનો નાથ, માનવીની ભવાઈ, અશ્રુધર. એના પછી જોઈએ, નીચેનામાંથી કયું વિગત જૂથ અસંગત છે? અસંગત કીધું છે, સુસંગત નહીં કીધું. કમા મુનશી ગુજરાતી સાહિત્યના ઇતિહાસકાર, નવલકાર, નાટકકાર. હા, પન્નાલાલ પટેલ જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત. ઓકે, સુમન શાહ. ઓકે છે. તો આન્સર શું આવી જશે? ડી, સુરેશ જોશી. શું આવશે? સુરેશ જોશી. લગ્ન કાવ્યના કવિનું નામ જણાવો. ચિનુ મોદી, ના. ચંદ્રકાંત છે, ના. લાભશંકર ઠાકર, હા. જવાબ શું આવી જશે? લાભશંકર ઠાકર. નીચેનામાંથી સર્વથા સુસંગત વિગત જૂથ જણાવો. અખે ગીતા, વેદાંતિ ગ્રંથ, ના. મારી હકીકત, કવિ નર્મદ, જીવનગાથા, ના. આત્મકથા છે. ચલો, ભદ્રમ ભદ્રમ રમણભાઈ નીલકંઠ, નવલકથા, હા. પછી સાપના ભારા, કવિ ઉમાશંકર જોશી, કાવ્ય સંગ્રહ, ના. આન્સર શું આવી જશે? સી, ભદ્રમ ભદ્રમ રમણભાઈ નીલકંઠ. રમણભાઈ નીલકંઠની હજી એક નવલકથા પૂછવાની છે, જે આપણે પાછલા વિડીયોમાં ચર્ચા કરી. એ કઈ હતી? રાયનો પર્વત. સાચો ઉત્તર શોધો. માહિતી ક, લાભશંકર ઠાકર, હાસ્યાસન, નવલકથા. પછી બકુલ દ્વિપદી, ગોવિંદ અંબાણી, ગોરી નાટક. અગેન થોડું એડવાન્સ લેવલ છે, પણ આની અંદર આન્સર એ ક સાચું છે અને ખ ખોટું છે. એના પછી થોડો અલગ ક્વેશ્ચન, ભોળાભાઈ પટેલ પૂર્વોત્તર વિવેચન ગ્રહણ અને રઘુવીર ચૌધરી અમૃતા જીવન
કથા, તો બંને ખોટા છે એટલે આન્સર આવી જશે બી. આન્સર આવશે બી. ત્યાં દૂરથી મંગળ શબ્દ આવતો આ કયા કવિની જાણીતી કાવ્ય પંક્તિ છે? આ જાણીતી પંક્તિ છે ઉમાશંકર જોશીની. નીચે આપેલા સોનેટના પ્રકરણોમાં કયો પ્રકાર ખોટો છે? તો શેક્સપિયરિયન સોનેટ સાચી છે, મિલ્ટોનિયન સોનેટ સાચી છે, પેટ્રોક્રિયન સોનેટ સાચી છે, સોનેટ ગુચ એ ખોટી છે. તો આપણો જવાબ એ આવી જશે. નીચેનામાંથી કયા લેખક સુધારક યુગના નથી? તો જો તમે મારા આગળના વિડીયો જોયો હોય તો બે ઓપ્શન તો આમનામ એલિમિનેટ થઈ જાય, નર્મદ અને દલપતરામ. આ બે તો નહીં જ આવે, કારણ કે નર્મદ યુગ ને દલપત યુગ એ સુધારક યુગ રાશિનો. ઓકે, તો નવલરામ પંડ્યા બી સુધારક યુગના છે, એટલે આન્સર શું આવી જશે? નાના લા. નીચેનામાંથી કયા લેખક ગાંધી યુગના નથી? પહેલામાં શું હતું? સુધારક યુગના. હવે કયા શું આવશે? ગાંધી યુગના નથી. તો નથી, હા ધ્યાન રાખો. કિશોરલાલ મશરૂવાલા એ ગાંધી યુગના છે, સ્વામિનારાયણ બી છે, સુંદરમ બી છે. કોણ નથી? રાજેન્દ્ર શાહ નથી. કોણ? રાજેન્દ્ર શાહ. નીચેનામાંથી કયું ખાંડકાવ્ય કવિ કાંત દ્વારા રચાયેલું છે? ભાઈ તમે કવિ કાંત કોણ છે? મણિશંકર રતનજી ભટ્ટ. ચાલો, દેવગાની અતિજ્ઞાન વસંત વિલાસ સાર સી. જવાબ આવશે સાર સી, રચાયેલું નથી. બાકી વસંત વિજય એ અને સી બંને રચાયેલું છે. ચલો, ભૂખી ભૂતાવળ એ કઈ નામાંકિત નવલકથામાં આવતું પ્રકરણ છે? વળામણા, જન્મટી, મળેલા જીવ, માનવીની ભવાઈ. માનવીની ભવાઈની અંદર આવશે આન્સર. શું આવી જશે? માનવીની ભવાઈ. હવે એક ક્વેશ્ચન એવો બી પૂછાયેલો છે કે માનવીની ભવાઈ એક એ નવલકથા કોના દ્વારા લખવામાં આવેલી છે? તો આવશે પન્નાલાલ પટેલ. અથવા એમ બી પૂછી શકે કે પન્નાલાલ પટેલ દ્વારા કઈ નવલકથા લખવામાં આવી છે? નીચે ઓપ્શનમાં આવ્યો હોય તો કયો આવશે? માનવીની બોલે. સો દેટ્સ ઇટ ફોર નાવ. સી યુ સૂન.